गुड मॉर्निंग स्टूडेंट। तो आपणे पारखू चेप्टर समझी लीधु हतु। डॉक्टर नवरत्न अनिरुद्ध, डॉक्टर नवरत्न एनो दोस्तार, पछी एनो डॉक्टर पीयूष, नवरत्न मणिराव, आ बधाईनी वात आपणे पाठमां करी हती अने तमे पाठ सरखी રીતે સમજી ગયા હતા। હવે જોઈએ સમાનાર્થી શબ્દ। પારખું એટલે પરીક્ષા, લિબાસ એટલે પહેરવેશ અથવા તો પોશાક, રાસ્કલ એટલે લુચ્ચો અને બદમાશ, બુજર્ગ એટલે ઘરડો અને વૃદ્ધ, ઉપકાર એટલે આભાર, ધૂળ એટલે રજ, છબી એટલે તસવીર અથવા તો ચિત્ર। વિરોધાર્થી શબ્દ જોઈએ તો દોસ્ત તો દુશ્મન, બુજર્ગ તો યુવાન, ઉપકાર તો અપકાર, સંતોષ તો અસંતોષ, વિશ્વાસુ તો અવિશ્વાસુ। રૂઢિપ્રયોગો, વાકેફ કરવું એટલે માહિતગાર કરવું, નામ પાડવું એટલે સ્પષ્ટ કરવું, માખ મારવી એટલે બેકાર હોવું, દોગામી દેવી એટલે જૂઠો આરોપ મૂકવો, ફેરા ફરવા એટલે પરણવું, આડા ફંડાવું એટલે વિરુદ્ધ જવું, કૂવામાં નાખવું એટલે દુઃખમાં નાખવું। કહેવત છે ધીરજના ફળ મીઠા, એટલે કે ધીરજ રાખવાથી સારું પરિણામ આવે છે। હવે જોઈએ સ્વાધ્યાયના એમસીક્યુ। પહેલું છે પારખું ગદ્ય કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો। પારખું ગદ્ય કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો, તો આન્સર લખો એ હળવું એકાંકી, હળવું એકાંકી। બીજું છે પારખું ગદ્ય કૃતિમાં રમૂજી પ્રસંગોની રજૂઆત કોને આધારે કરેલી છે? બેકાર વકીલની બડાસ અને ગેરસમજ, બેકાર તબીબની બડાસ અને ગેરસમજ, બેકાર સુશિક્ષિત બડાસ અને ગેરસમજ, કે બેકાર એન્જિનિયરની બેકારીને કારણે? તો બી, બેકાર તબીબી એટલે કે ડૉક્ટરની બડાસ અને ગેરસમજ। ત્રીજું છે પારખું એકાંકીના નીચેનામાંથી કયું પાત્ર સમાવિષ્ટ નથી, એટલે આ પાઠમાં નથી આવતું? મનમોહન, અનિરુદ્ધ, ડૉક્ટર પિયુષ કે કરુણાશંકર? તો આન્સર આવશે કરુણાશંકર। ચોથું છે જમાઈ બદલાય કે સસરો ઓછો બદલવાનો, આ વાક્ય નીચેમાંથી કોણ બોલે છે? ડૉક્ટર પિયુષ, નવરત્ન મણિરાવ, અનિરુદ્ધ કે ગમન? તો અનિરુદ્ધ બોલે છે। કોણ બોલે છે? અનિરુદ્ધ, ડૉક્ટર પિયુષનો દોસ્તાર। હવે જોઈએ પ્રશ્ન બે। નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો। પેલું છે અનિરુદ્ધ શા માટે ડૉક્ટર પિયુષને સસરાથી સંભાળવાનું કહે છે? તો આન્સર લખો ડૉક્ટર પિયુષના સસરા નવરત્ન મણિરાવ જરા વહેમી હતા। વળી પાછું જૂના જમાનાના અલ્પવિરામ જૂના વિચાર ધરાવનાર હતા તેથી અનિરુદ્ધ ડૉક્ટર પિયુષને સસરાથી સંભાળવાનું કહે છે। બીજો પ્રશ્ન, અનિરુદ્ધ ડૉક્ટર પિયુષને શા માટે પોતાનો ઉપકાર માનવા કહે છે? તો આન્સર લખો કારણ કે અનિરુદ્ધે ડૉક્ટર પિયુષને તેના સસરાના સ્વભાવ વિશે અલ્પવિરામ તેના પહેરવેશ વિશે જણાવ્યું તેથી ડૉક્ટર પિયુષને અનિરુદ્ધનો આભાર માનવો જોઈ તેવું કહેવા માગે છે। ત્રીજો છે નવરત્ન મણિરાવ એવું શા માટે લાગે છે કે પોતે છોકરીને જાણી જોઈ દુઃખમાં નાખી છે? તો આન્સર લખો નવરત્ન મણિરાવ જ્યારે ડૉક્ટર પિયુષને મળવા આવે છે ત્યારે ડૉક્ટર પિયુષને થાય છે કે આ ઇન્કમ ટેક્સનો માણસ છે તેથી તેના હોસ્પિટલની બધી સચ્ચાઈ જણાવી દે છે બધી
સચ્ચાઈ જણાવી દે છે અને તેની આ બધી વાત સાંભળી નવરત્ન મણિરાવને લાગે છે કે તે પોતાની છોકરીને જાણી જોઈને દુઃખમાં નાખે છે પ્રશ્ન ત્રણ, નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. એમાં પહેલું છે અનિરુદ્ધનું પાત્ર લેખન કરો. હવે અનિરુદ્ધ કોણ છે એના વિશે આપણે લખવાનું છે. તો લખો પારખું, ઇન્વર્ટેડ કોમામાં લખજો પારખું. આ હાસ્ય એકાંકીમાં અનિરુદ્ધ નામે ડોક્ટર પિયુષનો મિત્ર અનિરુદ્ધ હોય છે. અનિરુદ્ધ ડોક્ટર પિયુષની બેકારી ઉપર મજાક ઉડાડે છે. વાતવાતમાં તેને એહસાસ કરાવે છે કે આ હોસ્પિટલ નામનું જ છે. બાકી અહીંયા કોઈ દર્દી આવતું નથી. અનિરુદ્ધ વાતવાતમાં જણાવે છે કે તારા સસરા તારું પારખું કરવા આવવાના છે. અનિરુદ્ધ ડોક્ટર પિયુષને કહે છે કે તારા સસરા જૂના જમાનાના છે. એ ઉપરાંત વહેમી છે. જરા તું ધ્યાન રાખીને વાત કરજે. નહીતર તારા લગ્ન ફોક જાશે. અનિરુદ્ધ ડોક્ટર પિયુષને તેના સસરાનો સ્વભાવ અને પહેરવેશનું વર્ણન કરે છે. અનિરુદ્ધ કહે છે કે તારા સસરા કાળો કોટ તારા સસરા કાળો કોટ કાસ કાળો કોટ સોરી લાંબો કોટ ચાર પાટલીનું ધોતિયું અને કાશ્મીરી ટોપી પહેરીને આવશે. પેરેગ્રાફ. આમ અનિરુદ્ધ એ ડોક્ટર પિયુષનો મિત્ર હોય છે. બીજો ક્વેશ્ચન, ડોક્ટર પિયુષ નવરત્ન મણિરાવ પર પ્રભાવ પાડવા માટે શું કરે છે? તો આન્સર લખો, ડોક્ટર પિયુષ નવરત્ન મણિરાવ પર પોતાનો પ્રભાવ પાડવા માટે તેના સસરાની સામે પોતાના દવાખાનાનું
કેટલું કામ પોતે કરે છે તેનું વર્ણન કરે છે તેનું વર્ણન કરે છે નવરત્ન મણીરા ઉપર પ્રભાવ પાડવા માટે તેના તેના નોકરને કહે છે કે તેના નોકરને કહે છે કે પેશન્ટને કેવડાવી દેજો કે પેશન્ટને કેવડાવી દેજો કે અત્યારે મારાથી વિઝિટે નહીં અવાય અત્યારે મારાથી વિઝિટે નહીં અવાય અલ્પવિરામ કંપનીમાં કેવડાવી દેજો કે કંપનીમાં કેવડાવી દેજો કે મિક્સચર તૈયાર થઈ ગયું છે મિક્સચર તૈયાર થઈ ગયું છે પછી તેની પિયુષ ડ્રોપ્સની વાત કરે છે પછી તેની પિયુષ ડ્રોપ્સની વાત કરે છે આવી રીતે પોતે પોતાના કામની જાતે તારીફ કરે છે પોતે પોતાના કામની જાતે તારીફ કરે છે નવો પેરેગ્રાફ ડૉક્ટર પિયુષ પ્રભાવ પાડવા માટે એટલો બધો ઉત્સાહિત હોય છે કે તેને ખબર નથી રહેતી કે સામેવાળો માણસ પોતાનો સસરો નહીં પણ ઇન્કમટેક્સ ઓફિસનો માણસ છે ત્રીજું પારખું કરવા નીકળ્યું એટલે પારખું થઈ ગયું નવરત્ન મણીરાવ આ વિધાનને વિગતે સમજાવો લખો જ્યારે નવરત્ન મણીરાવ હોસ્પિટલમાં દાખલ થાય છે ત્યારે ડૉક્ટર પિયુષ તેને ઇન્કમટેક્સનો માણસ ગણી પોતાના હોસ્પિટલની સાચી હકીકત જણાવી દે છે કહે છે કે કહે છે કે અહીંયા કોઈ પેશન્ટ આવતું નથી હું અહીંયા નવરો બેઠો હોઉં છું કોઈ પિયુષ ડ્રોપ્સ મારા નથી એ તો બીજા ડોક્ટરના છે આ જગ્યાનું ભાડું પણ ઘણા મહિનાનું બાકી છે આવી રીતે પોતાના હોસ્પિટલની બધી સચ્ચાઈ કહીને જ્યારે વાત પૂરી કરે છે ત્યારે નવરત્ન મણીરાવ કહે છે કે જાણી જોઈને મારી પુત્રીને હું કૂવામાં નહીં નાખી દઉં પેરેગ્રાફ આમ પારખું કરવા નીકળ્યો પણ પારખું થઈ ગયું નવરત્ન મણીરાવ આ વાક્ય બોલે છે તો અહીં આપણું આ ચેપ્ટર છે એ પૂરું થાય છે હવે આપણે આગળ જોઈએ ચેપ્ટર 10 પ્રિયકાંત મણિયાર લેખક છે જન્મ તારીખ 24/1/1927 થયો હતો મૃત્યુ 25/6/1976 પ્રિયકાંત પ્રેમચંદ્ર મણિયાર તેમનો જન્મ વિરમગામમાં અને એનું વતન અમરેલી હતું
માત્ર 9 ધોરણ સુધીનો અભ્યાસ એમણે કર્યો હતો। તેઓ ચૂડીઓ બનાવવાનો વ્યવસાય કરતા હતા। ચૂડી એટલે કે હાથમાં પહેરવાની બંગડી। તેમનું વિવિધ છંદો પરનું પ્રભુત્વ ધ્યાનકર્ષક છે। પ્રતીત, અશબ્દ રાત્રિ, સ્પર્શ, સમિત તેમના કાવ્ય સંગ્રહ છે। પ્રબલ ગતિ મુખ્યત્વે ગદ્ય કાવ્યનો સંગ્રહ છે। તેઓ સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી સન્માનિત થયા હતા। હવે આ કાવ્યમાં શું છે? તો આ કાવ્યમાં જગતની પ્રવર્તમાન સ્થિતિનો સચોટ ચિતાર વ્યક્ત કર્યો છે। જે હાલ અત્યારે જે સ્થિતિ છે જગતની, એની વાત કરવામાં આવી છે। ભૌતિકતા પાછળ પડેલો માણસ ધનના લોભમાં માનવતા ભૂલી ગયો છે। પૈસાની પાછળ દોડવામાં પોતાની જે માનવતા છે એને ભૂલી ગયો છે। તેની વેદના અને તેના આક્રોશો આ કાવ્યમાં વ્યક્ત થયા છે। ગરીબ માણસ માટે પહેરવા માટે કપડાં નથી હોતા, ખાવા માટે અનાજ નથી હોતું અને બીમાર પડે ત્યારે દવા નથી હોતી, કારણ કે આ બધું કાળા બજાર કરવાવાળા વેપારીઓ પોતાના ભંડારોમાં ભરી રાખ્યું છે, જેથી વધારેમાં વધારે કિંમત વસૂલ કરીને વેચી શકાય। આવા લોકો એ માણસો નથી, પણ પૈસાની નોટો ખાઈને ઉછળનાર ઉધઈ જેવા છે। આવા લોકો પર સંવેદનાની કોઈ અસર થતી નથી, લાગણી કોઈ હોતી નથી। કાવ્યના અંતે કવિ આક્રોશપૂર્વક કહે છે કે મારે કવિ નથી થવું, હું જંતુનાશક દવા થાવ તો પણ બસ, કારણ કે આ ઉદયનો ખાતમો કરી શકાય। જે ઉદય જેવા માણસો છે એને હું મારી શકું, એને સુધારી શકું। કાવ્યમાં કાપડ માટે માણસનું ફાટી જવું, અનાજ સામે માણસનું સડી જવું અને સીસી માટે માણસનું ફૂટી જવું, આ વિરોધ રચી કવિએ કાવ્યને ચોટદાર બનાવ્યું છે। તો આપણે કાવ્ય જોઈએ। એ લોકો પહેલાં કાપડના તાકા ભરી રાખે છે, પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય છે ત્યારે વારંવાર વેચે છે। એટલે કે એ લોકો એટલે કે જે માણસને લાગણી નથી હોતી, જેને દયાભાવ નથી હોતા, એ માણસની વાત કરવામાં આવી છે કે આવા લોકો છે એ પહેલાં કાપડના તાકા, આપણે કહીએ ને કાપડનો આખું તાકો હોય, એ તાકો પહેલાં પોતાની દુકાનમાં રાખી મૂકે છે। શા માટે? કારણ કે એને ઊંચી કિંમત મળે, એટલા માટે એ તાકો છે એ દુકાનમાં ભરીને રાખી મૂકે છે। જ્યારે ગરીબ માણસને કપડાં જોતા હોય ત્યારે તે માણસ વેચતો નથી, એ માણસ કપડાં છે એની ઊંચી કિંમત હોય છે, એટલે ગરીબ માણસ છે તેને પરવડતું નથી। એટલા માટે માણસ છે એ ઉઘાડો ફરે છે એટલે એ માંદો પડે છે, બીમાર પડે છે અને ફાટી જાય છે, એટલે કે જિંદગીથી હારી જાય છે અને છેવટે પોતાની જિંદગી અટકાવી દે છે। ત્યારે જ્યારે માણસ મરી જાય ત્યાર પછી જે દુકાનદાર છે એ કપડાંને વેચે છે, મતલબ પછી એના કપડાં છે એને વેચવા મૂકે છે। જે આવા દયાહીન માણસ છે, જે લાગણી વગરના માણસ છે, એ પહેલાં કાપડનો સ્ટોક રાખી મૂકે છે, જ્યારે માણસ ઉઘાડો ફરીને મરી જાય છે ત્યારે એ કાપડ પછી બજારમાં વેચવા જાય છે। બીજું છે, એ લોકો પહેલાં ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે, પછી જ્યારે માણસ સડી જાય છે ત્યારે કિલો કિલો વેચે છે। એ લોકો પહેલાં બે જ લાઈનનું જોઈએ તો એ લોકો છે જે લાગણી વગરના માણસો છે એ પહેલાં ધાન્ય એટલે કે અનાજ છે એના કોથળાઓ ભરી ભરીને સીવીને રાખી મૂકે છે એક બાજુ, પહેલાં એ કિલો કિલોમાં વેચતા નથી, પણ માણસ જ્યારે સડી જાય એટલે કે માણસ જ્યારે ભૂખો મરી જાય ત્યારે એ કિલો કિલોમાં વેચે છે, પછી વેચે છે। તો આવા માણસો નિર્દિલ હોય છે। એ લોકો પહેલાં ઔષધની સીસીઓ સંગ્રહી રાખે છે, જે દવાઓ હોય છે એને મોંઘા ભાવે વેચવા માટે પહેલાં એને શું કરે છે, રાખી મૂકે છે, અને માણસ જ્યારે તાવમાં બીમાર હોય ત્યારે મરી જાય ત્યારે એ થોડી થોડી રેડે છે, ત્યારે એ ઓછી કિંમતે વેચે છે। જ્યારે માણસને જરૂર છે દવાની ત્યારે એ માણસ છે એને દવા મળતી નથી અને જ્યારે તે મરી જાય છે ત્યાર પછી દવા વેચાય છે। એ તો લોકો છે જ નહીં, એ જે લોકો છે એ લોકો માણસમાં આવતા જ નથી, એ તો નોટો ખાઈને ઉછળતી ઉદય છે, જે ઉદય હોય લાકડામાં એવી ઉદય છે, જેને પૈસાથી મતલબ હોય છે, માણસથી મતલબ હોતો નથી, બીજું એને કાંઈ ભાવતું નથી, પૈસા સિવાય એ માણસને બીજું કંઈ દેખાતું નથી। મારે કવિ થવું જ નથી, લેખક કહે છે કે મારે કવિ થવું નથી, ભારે અસર કરનારી જંતુનાશક દવા થાવ તોય બસ, જે આ એ લોકો છે જે લાગણી વગરના માણસો છે એને ખાલી હું સુધારી શકું અથવા તો એને મારી શકું એવી હું જંતુનાશક દવા થઈ જાઉં તોય બસ છે। તો અહીં આપણું આ કાવ્ય છે પૂરું થાય છે। સમાનાર્થી શબ્દ જોઈએ। કાપડના તાકા એટલે કાપડનું ફાટ્યા વિનાનું લાંબુ એક સરખું લુગડાનું થાન,
વાર એટલે 3 ફૂટ જેટલું માપ, ઔષધ એટલે દવા, સંગરવું એટલે સંગ્રહ કરવો, જંતુનાશક એટલે જંતુઓને નાશ કરે એવો પદાર્થ, ધાન એટલે ધાન્ય અથવા તો અનાજ, વિરોધી શબ્દ વેચવું એટલે ખરીદવું, અસર એટલે બેઅસર, ભારે એટલે હલકું, શબ્દસમૂહ માટે એક શબ્દ, ચણનો મોટો થેલો એટલે કોથળો, લાકડું કોરી ખાતી કીડી એટલે ઉધઈ. સ્વાધ્યાયમાં જોઈએ MCQ. પહેલું, કવિને કવિ કેમ થવું નથી? એ, કવિ થવું અઘરું છે, હવે કવિતા કોઈ વાંચતું નથી, કવિઓ ગરીબ હોય છે, કવિ શોષણખોરી નાશ કરનારી જંતુનાશક દવા બનવા માગે છે. તો આપણે કાવ્યમાં જોયું કે કવિને કવિ શું કામ નથી થવું, કારણ કે કવિને શોષણખોરીનો નાશ કરનારી જંતુનાશક દવા થવું છે. તો ઓપ્શન D છે એ આન્સર આવશે. બીજું છે, કાપડના તાકા ભરી રાખનાર લોકો ક્યારે કાપડ વેચે છે? સમય આવીએ ત્યારે દાન કરે છે, માણસ જન્મે ત્યારે વેચે છે, માણસ ફાટી જાય ત્યારે વારંવાર વેચે છે, કે માણસને જરૂર હોય ત્યારે આપે છે? તો C, માણસ ફાટી જાય ત્યારે વારંવાર આપે છે, વેચે છે. ત્રીજું છે, માણસનું ફૂટવું શબ્દનો અહીં આપેલા શબ્દમાંથી સાચો અર્થ જણાવો. મૃત્યુ થવું, જન્મ થયો, વહેલી સવાર થવી, શીશીઓનું ફૂટવું. તો માણસનું ફૂટવું એટલે કે એ મૃત્યુ થવું, માણસનું ફૂટવું એટલે મૃત્યુ થવું. ચોથું છે, સંગ્રહખોરોની સરખામણી અહીં કોની સાથે કરવામાં આવી છે? ભમરા સાથે, ફૂલ સાથે, ઉદય સાથે કે રૂપિયા સાથે? તો ઉદય સાથે. કોની સાથે? ઉદય સાથે. હવે છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો. પહેલું, કવિ જંતુનાશક દવા થવા શા માટે માગે છે? તો આન્સર લખો, કવિ જંતુનાશક દવા થવા માગે છે કારણ કે, કવિ જંતુનાશક દવા થવા માગે છે કારણ કે, જે લાગણી વગરના માણસો છે, જે લાગણી વગરના માણસો છે, તે પૈસાના લોભે, તે પૈસાના લોભે બધી વસ્તુઓનો સંગ્રહ કરે છે, બધી વસ્તુઓનો સંગ્રહ કરે છે. જ્યારે માણસ મરી જાય ત્યારે તે વેચવા મૂકે છે, ત્યારે તે વેચવા મૂકે છે. તો આવા માણસોને સબક શીખડાવવા માટે કવિ જંતુનાશક દવા થવા માગે છે, કવિ જંતુનાશક દવા થવા માગે છે. બીજું, એ લોકો ધાન્યને ક્યારે વેચે છે? તો આન્સર લખો, જ્યારે ગરીબ વ્યક્તિ ભૂખે મરી જાય ત્યારે એ લોકો ધાન્યને વેચે છે. વધારે પૈસા મેળવવાના લોભે ધાન્યનો પણ સંગ્રહ કરી રાખે છે. માણસને જરૂરિયાત પૂરી ન થતાં તે મરી જાય પછી એ લોકો ધાન્યને કિલો કિલોમાં વેચે છે. 3, નીચેના પ્રશ્નના 6-7 લીટીમાં ઉત્તર આપો. પહેલું છે, સ્વાર્થી અને શોષણખોર લોકો ઉપરનો કટાક્ષ કાવ્યના આધારે જણાવો. તો આન્સર લખો, સ્વાર્થી અને શોષણખોર લોકો બીજા ઉપર દયાભાવ રાખતા નથી. આવા લોકો ખાલી પૈસાની પાછળ ગાંડાતુર હોય છે. પૈસા મેળવવા માટે સાચું ખોટું કોઈ પણ કાર્ય વિના શરમે કરે છે. લોકોને જ્યારે જરૂર હોય ત્યારે એ વસ્તુ એને નથી મળતી અને માણસ પોતાની જિંદગીથી કંટાળીને મૃત્યુ થઈ જાય છે. પણ આવા સ્વાર્થી અને શોષણખોર લોકો ઉપર
આવા સ્વાર્થી અને શોષણખોર લોકો ઉપર કોઈ પ્રભાવ પડતો નથી. આવા લોકોને પૈસાથી જ મતલબ હોય છે. આમ નવો પેરેગ્રાફ સ્વાર્થી અને શોષણખોર લોકો દુનિયા માટે ઉદય જેવું કામ કરે છે. બીજો પ્રશ્ન છે, એ લોકો કૃતિનું મૂલ્યાંકન કાવ્યના આધારે વર્ણવો. તો લખો આન્સર, એ લોકો કાવ્યમાં અત્યારની સ્થિતિનો સચોટ ચિતાર વ્યક્ત કર્યો છે. અત્યારના લોકો પૈસાની પાછળ અને લોભના કારણે માનવતા ભૂલી ગયો છે. તેને બીજા માણસની વેદના લાગણી કશું દેખાતું નથી. ગરીબ માણસ પાસે પહેરવા કપડાં નથી હોતા ત્યારે એ લોકો કપડાના તાકા ભરી રાખે છે. માણસ જ્યારે ઠંડીમાં ઠૂઠવાઈને તડકામાં રહીને વરસાદમાં પલળીને મરી જાય ત્યારે તેઓ કાપડ વારંવાર વેચે છે. એ લોકો પેલા ધાનના કોઠારો ભરીને મૂકી દે છે. જ્યારે ગરીબ માણસોને ખાવા અનાજ નથી મળતું ત્યારે તડપી તડપીને ગરીબ લોકો મરી જાય છે. ત્યારે તે સડી ગયેલું અનાજ કિલો કિલોમાં વેચે છે. એ લોકો જ્યારે દવાની જરૂર હોય ત્યારે પૈસાના લોભે દવાઓ વેચતા નથી. જ્યારે દર્દી મરી જાય ત્યારે થોડી થોડી કરીને વેચે છે. ન્યૂ પેરેગ્રાફ, આવા લોકો ઉદય જેવા હોય છે જેને પૈસા સિવાય કોઈ વસ્તુ દેખાતી નથી. આમ કવિ એ લોકો માટે જંતુનાશક દવા બનવાનું કહે છે. તો અહીંયા આપણું આ ચેપ્ટર છે એ પૂરું થાય છે. હવે જોઈએ ચેપ્ટર 11, વારસાગત છે. એમાં દુર્ગેશ ઓઝા છે લેખક. એનો જન્મ 6/3/1965 થયો હતો. દુર્ગેશ ભાસ્કરરાય ઓઝાનું જન્મસ્થળ પોરબંદર છે. સિન્ડિકેટ બેંક પોરબંદરમાં કાર્યરત છે. વિવિધ સામયિકો અને વર્તમાનપત્રોમાં તેમના લેખો પ્રકાશિત થયેલા હોય છે. અક્ષત તેમના લઘુકથા સંગ્રહ છે. ખેલ એ વાર્તા સંગ્રહ પ્રકાશિત થયેલો છે અને ટીવી સિરિયલોમાં અભિનેતા તરીકે, સંગીતના કાર્યક્રમોમાં ગાયક તરીકે ભૂમિકા ભજવે છે. હવે વારસાગત છે એક લઘુકથા છે, નાની એવી કથા છે. સાહિત્ય પ્રકારમાં લાઘવ અને અંતે આવતી ચોટનું અત્યંત મહત્વપૂર્ણ હોય છે. વાર્તા હંમેશા, લઘુકથા હોય નાની હોય છે, અને એની જે અંતિમ જે પદ હોય એમાં એનું મહત્ત્વ હોય છે. આ લઘુકથામાં વારસાગત રીતે આવતા હકારાત્મક મૂલ્યની લેખકે સુંદર રીતે ગૂંથણી કરી છે.
મગનને આપેલી જમીન પાછી પડાવી લેવા માટે મોહને તેના સગાઓને ચઢાવે છે. મોહન તૈયાર થાય છે, પરંતુ અંતે સ્ફોટ થાય છે કે તેણે હવે જમીન ખરેખર મગનના નામે કરી આપી. પિતા રામશંકરનો ઉદાર સ્વભાવનો વારસો મોહનને પણ જાળવ્યો હતો. હવે અહીંયા વાત કરવામાં આવી છે, એક રામશંકર નામના મોટી ઉંમરના વ્યક્તિ હોય છે, એને બહુ સરસ ખેતર હોય છે અને ખેતરમાં પાક પણ સારો થતો હોય છે, અને ખેતરનું કામ કરવા માટે એને મગનને જમીન હોય એને આપી દે છે કે તારે વાવવાની, તારે એની ઉપજણી કરવાની, અને મગનની પૈસા લાવીને શેઠને આપી દેતો હોય છે. પણ શેઠનું જ્યારે મૃત્યુ થવાનું હોય એની પહેલાં જ મગનના નામે એક નાની એવી જમીન છે એના નામે આપી દે છે, પણ લખાણ કરેલું હોતું નથી. હવે એના પિતા લખાણ કર્યા વગર મરી જાય છે. હવે એનો જે લેખક જે જમીનનો વારસદાર હતા રામશંકરભાઈ, એને પોતાનો એક છોકરો હોય છે, એનું નામ હોય છે મોહન. હવે મોહનને લોકો ચડાવે છે કે મોહન તારી આ સારી જમીન છે, અહીંયા પાક પણ સારો થાય છે, અને તારા પપ્પા કંઈ નામે લખતા ગયા નથી કે આ આ જમીન છે એને મગનને આપી દીધી છે, તો આ જમીન તું મગનને ન આપ, અહીંયા સારો એવો પાક થાય છે. અને મોહનને ચડાવીને લોકોને તૈયાર કરી દે છે. પણ છેલ્લે મોહન છે એને વારસાગત રીતે પપ્પાના સંસ્કારમાંથી મળેલું હોય છે, એટલા માટે ખરેખર મગનના નામે દસ્તાવેજ કરીને જમીન એના નામે કરી આપે છે. તો અહીંયા વારસાગત જે રામશંકરનો જે સ્વભાવ હતો એના પુત્ર મોહને પણ જાળવી રાખ્યો એવું અહીંયા આપણને કહેવામાં આવ્યું છે. હવે આપણે સ્ટોરી જોઈએ. છેલ્લા 10 વર્ષથી રામશંકરના કુટુંબ અને તેમની જમીનનું જતન કરી રહેલા મગને ફળદ્રુપ ખેતર જોઈ રાજીપો વ્યક્ત કર્યો. હવે છેલ્લા 10 વર્ષથી રામશંકરનું કુટુંબ હતું, એનું જમીનનું જતન કરવાનું કામ એક મગન નામનો હતો માણસ એ કરતો હતો, અને ફળદ્રુપ ખેતર જોઈ તે રાજીપો વ્યક્ત કરતો કે તમારું ખેતર બહુ સારું છે. ટાઢ તડકો કે વરસાદ કશું ગણ કર્યા વિના તે દર વર્ષે ફળો, શાકભાજી, અનાજનો મબલક પાક ઉપજાવી અઢળક કમાણી કરાવી આપી હતી. હવે જે રામશંકર હતા એને એનું ખેતર હતું એમાં ગમે એવો તડકો હોય, ગમે એવી ટાઢ હોય કે ગમે એવો વરસાદ હોય, છતાં પણ એ શાકભાજી, અનાજ, ફળ આ બધાનો પાક કરતો અને અઢળક કમાણી એને કરાવતો હતો. તેની આ મહેનતનો બદલો વાળવાનો શુભ વિચાર રામશંકરને આવતા એણે જમીનનો એક કટકો મગનને કાઢીને આપ્યો, કહ્યું, મગન આજથી આ જમીન તારી. હવે રામશંકર હતા એના કામથી બહુ ખુશ હતા, એટલા માટે એણે જમીનનો એક નાનો કટકો હતો એ મગનને આપી દીધો અને મગનને કહી દીધું કે આથી આ જમીન તારી, આમાં તું તારું મકાન અને ખેતર બંને બનાવજે, પરંતુ પાકું લખાણ થાય એ પહેલાં રામશંકરે દેહ છોડી દીધો. હવે પાકું લખાણ દસ્તાવેજ થાય કે આ જમીન એને આપી દીધી એની પહેલાં તો રામશંકરભાઈ હતા એ મરી ગયા. બન્યું એવું કે મગનની જમીનમાં મબલક પાક પાક્યો હતો. હવે એ જ સમયમાં મગનને જે જમીન આપી હતી નાની એવી એમાં સરસ મજાનો પાક થયો, અને રામશંકરના દીકરાનું મોહનનું જે ખેતર હતું એ પાક નિષ્ફળ ગયો. જે રામશંકરનું પોતાનું ખેતર હતું એમાં જે વાયવું હતું એ બધું નિષ્ફળ ગયું. હવે સ્વજનોએ સલાહ આપી, એના જે સગા સંબંધીઓ એને સલાહ આપી કે તારા બાપે આ જમીન મગનને આપી એ સાચું, હાલ તારા બાપે આ જમીન છે એ મગનને આપી દીધી છે, પણ એનો પુરાવો ક્યાં છે, હજી લખાણ થયું નથી. વહેવારું બની કે થોડોક આંકડે આંકડે માખો વગરનું મધ છે એ, કે આ તો આપણી જમીન છે એ, કે હજી નામે કરી નથી. 4-5 આગેવાનોની ત્યારે હાજરી હતી, પણ એને તો આપણે ફોડી લેશું. હવે જ્યારે આ લખાણ નહોતું કર્યું, ખાલી મગનને બોલીને આ જમીન આપી હતી ત્યારે 4-5 આગેવાનોની આ હતા, હવે આગેવાનોને તો આપણે ફોડી લેશું પૈસા આપીને, એટલે તું પાછી જમીન લઈ લે. મગન તો હરખભેર આવકારી રહ્યો હતો. મગનના ઘરે જ્યારે મોહન ગયો ત્યારે મગન તેને પ્રેમથી આવકાર્યો કે આવો આવો શેઠ, નાના શેઠ આવો આવો, તમારા પ્રતાપેન તમારા બાપુની કૃપાથી આ મારી જમીનમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. હવે કહેવા માગતો હતો કે તમારા પિતાની હિસાબે અને તમારા લીધે મારે આ જમીનમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. તો મોહન કહે છે, મારી જમીન એમ, આ જમીન તારી છે એનો કોઈ આધાર કોઈ લખાણ છે તારી પાસે? મોહન એને પ્રશ્ન પૂછે કે આ જમીન તારી છે એનો કોઈ દસ્તાવેજ તારી પાસે છે? રામશંકર બાપાના બોલ એ જ મારે મન ભગવાનનો. હવે બિચારા મગન હતો એને કાંઈ ખબર પડતી નહીં, એટલે એણે કીધું કે રામશંકરે મને કીધું કે આ જમીન તારી, એટલે બસ એ તો મારા જે બોલે ભગવાન બોલે એના જેવું કામકાજ છે. તો મોહન કહે છે, એ ન ચાલે, આ જમીન તારી નથી. મોહન એને શું કહી દીધું કે એ ન ચાલે, દસ્તાવેજ વગરનું કોઈ તને કહી દે તો એ જમીન તારી ન થઈ જાય, એટલે આ જમીન તારી નથી. શું સમજ્યો? લે આ કાગળોને કર સહી અહીં, એટલે છેડો ફાટે.
આ કાગળ લે અને આમાં સાઇન કર એટલે આપણો છેડો છે એ ફાટી જાય. મોહનના શબ્દોથી મગનને પગ નીચેની જમીન સરકતી લઈ ગઈ અને એમ કહ્યું કે જમીન મારી પાસેથી લઈ લે છે. દોસ્ત સમી જમીન જમીન દોસ્ત થતી લાગી અને એમ થયું કે આ તો મારી ઉપર અત્યાચાર થયો, મારી યારે ખોટું થયું. મગને ધ્રુતતા હાથે સહી કરી દીધી, છતાં પણ એણે સહીન કરી દીધી. મોહને કાગળો આંચકી લીધા પછી સ્વજનોએ અટહાસ્ય કરી રહ્યા હતા. મોહને જ્યારે એના હાથમાંથી કાગળમાં સાઇન કરી કાગળ ખેંચી લીધો ત્યારે એના જે બીજા સગા સંબંધીઓ હતા મોહનના એ બધા હસવા લાગ્યા. પણ મોહન બોલી ઉઠ્યો, હવે કામ પૂરું. મોહન હું બોલ્યો કે હવે આપણું બધું કામ પૂરું, હવે તારી પાસે કોઈ સાબિતી નહીં માગે. મૂરખ, હવે તારી પાસે કોઈ સાબિતી નહીં માગે કે આ જમીન કોની છે. મૂરખ, આજથી આ જમીન કાયદેસરની તારી થઈ ગઈ છે. હવે મેં તને દસ્તાવેજમાં આપી દીધા છે, દસ્તાવેજમાં તારી સાઇન છે. હવે આ જમીન છે એ કાયદેસર રીતે તારી થઈ ગઈ છે. લે સાચવ આ તારો દસ્તાવેજ, આ તારો દસ્તાવેજ છે અને સાચો. સ્પદ સ્વજનોએ પ્રશ્નસૂચક નજર માંડી અને મોહનને મગનને ખંભે હાથ રાખી કહ્યું, હું રામશંકરનો દીકરો છું. હવે જ્યારે બધા સ્વજનોના સગા સંબંધી ઊભા હતા એ બધા એને જોઈ રહ્યા હતા કે આણે શું કર્યું, ત્યારે મોહને મગનને ખંભે હાથ રાખીને કહ્યું કે હું રામશંકરનો દીકરો છું, એટલે કે મારા પિતા પાસેથી મને જે શીખ મળી છે એના ઉપર જ હું હંમેશા હાલીશ. વારસાગત રીતે જે પિતાજીમાં જે ગુણ હતા એવા જ ગુણ, ઉદાતાનો ભાવ પણ મોહનમાં હતો. તેથી એના દસ્તાવેજ કરી અને પાકી રીતે એની જમીન આને આપી દીધી. સંબંધી શબ્દ જોઈએ, જતન એટલે સંભાળ, જાળવણી, રાજીપો એટલે ખુશી, મબલક એટલે પુષ્કળ, અતિશય, સ્પદ એટલે આશ્ચર્યચકિત, પુરાવો એટલે સાબિતી, આગેવાન એટલે નેતા. વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ, છેલ્લું એટલે પહેલું, ફળદ્રુપ એટલે ઉજ્જળ, અઢળક એટલે થોડું, સફળ એટલે નિષ્ફળ, હાજરી એટલે ગેરહાજરી અને આધાર એટલે નિરાધાર. ત્રણ બધા શબ્દમાં ટાઢ એટલે ઠંડી. શબ્દ સૌ માટે એક શબ્દ જોઈએ તો જોર જોરથી હસવું એટલે અટહાસ્ય. સ્વાદેનું પ્રશ્ન નંબર એક MCQ. પહેલું, મગનની મહેનતનો બદલો રામશંકરે કઈ રીતે આપ્યો હતો? તો પહેલામાં આવશે સી, જમીનનો એક કટકો આપીને. સી, જમીનનો એક કટકો આપીને. બીજું, મગનને પગ નીચેની જમીન સરી જતી કેમ લાગી? ધરતીકંપનો અનુભવ થવાથી, આ જમીન તારી નથી એવા મોહનના શબ્દો સાંભળીને, સ્પદ સ્વજનોને જોઈને, રામશંકરના અવસાનના સમાચાર સાંભળીને. તો બી, આ જમીન તારી નથી એવા મોહનના શબ્દો સાંભળીને. ત્રીજું છે, હું રામશંકરનો દીકરો છું, આ વાક્યનો ભાવાર્થ નીચેનામાંથી જણાવો. તો મારા ઉપર વિશ્વાસ કરવો નહીં, પિતા પુત્રના વિચારો જુદા પડે છે, હું જમીનદારનો વારસ છું, કે મારા પિતાના વિચારોને ખાનદાની મને વારસામાં મળી છે. તો ત્રીજામાં આવશે ડી, મારા પિતાના વિચારોને ખાનદાની મને પણ વારસામાં મળી છે. ચોથું છે, મારી જમીનમાં સોનાનો સૂરજ વાક્યનો અર્થ શું થાય? જમીનમાં કશું ઉપજતું નથી, જમીનમાં મબલક પાક ઉપજ્યો છે, જમીનમાંથી સોનું મળી આવ્યું છે, કે સોનાના પતરામાં સૂરજનું ચિત્ર છે? તો બી, જમીનમાં મબલક પાક ઉપજ્યો છે. તો આપણે બે ત્રણ વાક્યમાં ઉત્તર ને 6-7 લીટીના ઉત્તર નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આમાં કંઈ ન સમજાણું હોય તો તમે પૂછી શકો છો. થેન્ક યુ.